विद्यार्थी मित्रों, हवे आपणे चालू करीए छे लेक्चर नंबर 5.3। 5.3 नी अंदर तमारे जे ध्यान राखवानुं छे ए पॉइंट, आ बन्ने कॉम्बिनेशन वाळो दाखलो छे। इन ध सेंस तमे एक्स नी संख्याने पण ભગાવી છે અને વાય ની સંખ્યા અપૂર્ણાંક સંખ્યાઓ છે, એટલે કે પોઈન્ટમાં આવે છે એવી સંખ્યાઓ છે। તો હવે આપણે શરૂઆત કરીએ, પહેલાં વાંચીએ અને પછી આપણે ડિસ્કસ કરીએ। તો સમની અંદર એક આપ્યું છે કે એક મોલમાં પ્રતિદિન આવતા ગ્રાહકોની સંખ્યા, એ મારે તમને કહેવાનું રહી ગયું। આ ટેક્સ્ટબુકનો જ દાખલો છે, સ્વાધ્યાય 3.2 નો 5મો દાખલો છે। તમારે પેજ નંબર સાથે હું તમને કહી શકું, પેજ નંબર 137 પર આ દાખલો તમને મળી જશે। તો શરૂઆત કરીએ, એક મોલમાં પ્રતિદિન આવતા ગ્રાહકોની સંખ્યા અને વેચાણ 10,000 એવું આપણને આપેલું છે। વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબના નિદર્શો મેળવવામાં આવે છે। તો હવે તમે કહેશો કે સર, ગ્રાહકોની સંખ્યા એક્સ અને વેચાણની સંખ્યા 10,000માં વાય, એક્સ અને વાયની બંને સંખ્યાઓ આપી દીધી છે। શાંતિથી વિચારશો તો હવે જોતા જઈએ એક પછી એક પોઈન્ટ, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાનું છે અને ગ્રાહકો એક્સ આપેલા છે 80 છે, મુલાકાત લે તો કેટલું વેચાણ થાય તેનું અનુમાન કરવાનું છે। એટલે તમે કહેશો કે સર, એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે લઈશું 80 અને વાય કેપનું આપણે અંદાજ મેળવીશું। આ છેલ્લું સ્ટેપ છે, એ પહેલાંના સ્ટેપમાં આપણે ડિસ્કસ કરવાની શરૂઆત કરીએ। સિગ્મા એક્સ બાર, એટલે કે એક્સ બાર શોધીશું, વાય બાર શોધીશું અને પછી કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ સિગ્મા એક્સ લખવાનું, જે આવશે 560। સિગ્મા વાય લખવાનું સ્ટાર્ટ કરીએ, જે આવશે આપણું કેટલું। તો તમે કહેશો કે સર 14.4, કેટલા આવશે 14.4। તો એક્સ બારની જગ્યાએ તમે વેલ્યુ પુટ કરશો સિગ્મા એક્સ અપોન એન, જે તમારું આવશે 560। એન કેટલા હતા તો તમે કહેશો કે સર એન છે 6, ડિવાઈડ કરશો તો તમે સોલ્વ કરીને એનો આન્સર કેટલો આવશે, ડિવાઈડ કર્યા પછી 93.33333। એટલે તમે કહેશો કે એક્સ બાર સર આપણો આવી ગયો। હવે વાય બારની વાત કરીએ, સિગ્મા વાય અપોન એન, તો તમે કહેશો કે સર કેટલો છે, તો એની અંદર છે 14.4, કેટલા છે 14.4 ભાગ્યા 6, તો તમે કહેશો કે સર 2.4 તમારો આન્સર આવશે। જેવું આ પોઈન્ટ પતે એટલે એના પછીનું સ્ટેપ જે છે એ હવે આપણે ડિસ્કસ કરવાનું સ્ટાર્ટ કરીએ, જે બહુ જ અગત્યનો છે। શાંતિથી સમજજો, હું જે હાઈલાઇટ કરું એનો મનમાં વિચાર કરીને જવાબ આપજો। આ જે હાઈલાઇટ થયું, એક્સની અંદર કેટલા બિંદુઓ છે ઇન ધ સેન્સ, તો હાઈલાઇટ કરી એની અંદર તમે જવાબ આપજો કે એક્સની બધી સંખ્યાઓ કેટલા વડે ભાગી શકાય છે। તો તમે શાંતિથી જોશો તો કહેશો કે સર એક્સની જે સંખ્યાઓ છે ને એ બધી 10 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ છે। તો તમે એને આવી રીતે કંઈક લખી શકો, તો તમે કહેશો કે સર એની સંખ્યા કેટલી લેશો, તો એની સંખ્યા જે ઇમ્પોર્ટન્ટ તમે કહેશો કે સર એ જે છે એવી સંખ્યા લેવી પડે કે જેને 10થી ભાગી શકાય એવી, એટલે 90 લઈ શકો આની નજીક, જે જોવાની 93ની નજીક 90 અથવા 100, બેમાંથી એક સંખ્યા લો તો તમે સમજવામાં સિમ્પલ રહે। તો તમે કહેશો કે સર આપણે લઈશું 90, તો જ બધી સંખ્યાઓને 10 વડે ભાગી શકો, એટલે એ તમે લેશો 90। સી એક્સ જે લેશો બધી સંખ્યાને ભાગવાના છે 10 વડે, એટલે તમે લખશો 10। તો અહીંયા એ લખી કાઢીએ આપણે 90 અને સી એક્સ લખી કાઢીએ 10। સેમ વે હવે વાત કરીએ તો વીની વાત કરીએ, તો વીમાં લઈશું વાય માઇનસ બી અપોન સી વાય। બી એટલે તમે સંખ્યા લઈ લેશો, બીની સંખ્યા છે 2 અને સીવાયની સંખ્યા લઈ લેશો, સીવાયની સંખ્યા જે લઈ લેશો જે અમારા માટે આવશે 0.1। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે કહેશો કે તમને યુ અને વીમાં શું ધારવાનું છે, એ સંખ્યા એ બી સી એક્સ સી વાય, એટલું આપણે ક્લિયર થઈ ગયું। તો હવે આપણે ચાલુ કરીશું કે હવે આપણેના પોઈન્ટમાં જે પોઈન્ટ આવી રહ્યો છે એની અંદર આપણે વેલ્યુ પુટ કરવાની છે। તો સૌથી પહેલો પોઈન્ટ આપણે લેતા જઈએ, તો એની અંદર શરૂઆત કરીએ, સૌથી પહેલાં યુની વાત કરીએ, તો યુની સૌથી પહેલાં આપણે હાઈલાઇટ કરી રાખ્યું છે, બધી સંખ્યાને આપણે વેલ્યુ પુટ કરતા જઈએ। જે રીતે લખો, પહેલું સમજવા માટે 50 માઇનસ એ શું ધાર્યો છે 90 ભાગ્યા 10, તો કેટલા આવશે, તમે કહેશો કે સર -4, તો અહીંયા આપણે લખી કાઢીએ -4। પછી 70 કેલ્સી પર લઈ શકો છો, 70 માઇનસ 90 એટલે આવશે તમારે 20 ભાગ્યા 10 એટલે આવશે -2। પછી 100 માઇનસ 90 ભાગ્યા 10 એટલે તમે કહેશો કે સર 1 આવશે। સેમ વસ્તુ -2, 6 અને 3, આમાં તમને કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં। એક વખત એવું હોય તો છેલ્લા બે આપણે લખીને કરીએ, 150 માઇનસ એ કેટલા છે 90 ભાગ્યા 10, તો કેટલા આવશે 150, એટલે તમે કહેશો કે સર 60 આવશે, 60 ભાગ્યા 10 એટલે 6। સેમ વે આ રીતે આગળ જઈએ તો 120 માઇનસ 90 ભાગ્યા 10, તો 30 ભાગ્યા 10 એટલે આવશે 3। અને હવે સિગ્મા યુ આપણે લઈશું, આનું ટોટલ કરશો
तो -4 આવશે. જો તમારે પેલી ટેકનિકથી કરવું હોય તો પણ આમાં કરી શકો છો. બંને રીતે દાખલામાં આન્સર તો સેમ જ આવવાનો છે, એ તમને ક્લિયર હોવું જોઈએ. હવે આપણે જઈશું વીની ગણતરી તરફ. તો વીની ગણતરી તરફ આગળ વધીએ તો વીની ગણતરીમાં શું ધ્યાન રાખવાનું છે? તો તમે કહેશો કે સર વીની અંદર સૌથી પહેલાં તમારે જોવાનું છે કે વાય માઇનસ બી અપોન સી વાય. બી તમે કહેશો કે સર બી આપણને ખબર છે. શું છે બી? તો તમે કહેશો કે સર 2 છે અને સી વાય જે છે એ આપણું 0.1 છે. તો શરૂઆત કરીએ, સૌથી પહેલાં વીની જગ્યાએ વેલ્યુ પુટ કરવાની શરૂઆત કરીએ. તો પહેલું આપણું છે 50. તો હવે જુઓ તમને વાયની અંદર બધે જ્યાં હાઈલાઇટ કરી છે એની અંદર પુટ કરીએ. હવે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે એ આપણે સામેની સાઈડ લખીએ છીએ. તો 2 - 2 / 0.1, તો તમે કહેશો પહેલું આવશે 0, તો અહીંયા 0, અહીંયા 0. પછી આગળ જઈએ તો તમે કહેશો 2.5 - 2 / 0.1, એટલે તમે કહેશો આવશે કેટલા? 5. તમે કેલ્સી પર આ બધું કરી શકો છો એટલે ક્લિયર થતું જશે. એ જ રીતે તમે આગળ જશે તો 1.4 - 2 / 0.1, તો તમારો આન્સર આવશે -6. કેટલો આવશે? -6. એ જ રીતે આગળ વધશો તો આવશે 20, અને પછી આગળ વધશો તો 5 જેવું આવી જશે. એટલે તમે ટોટલ કરવું પડશે, સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ તમારો આન્સર આવશે 24. કેટલા આવશે? અને સિગ્મા યુનો જે આન્સર હતો એમાં આપણે +2 લખવા પડશે, એ લખવામાં ભૂલ છે. તમે કહેશો કે સર એક વખત સિગ્મા યુ અને સિગ્મા વીનું ડિસ્કસ કરી લઈએ, જે મેથડથી સિગ્મા વી એક વખત ખાસ ચેક કરી લઈએ જેમાં કન્ફ્યુઝન તમને ના આવે. તો તમે કહેશો કે સર લખો પહેલાં તો એન વાય માઇનસ બી અપોન સી વાય. તો તમે કહેશો કે સર વાય જે હતું વાયની જગ્યાએ વાય બાર લખવું પડશે. તો વાય બાર તમે કહેશો સર 14.4 / 6, એટલે તમે કહેશો 2.4 માઇનસ તમે કેટલા ધાર્યા છે બી, તો તમે કહેશો 2, એમાંથી ભાગશો એટલે સી વાય કેટલું છે? સી વાય છે 0.1 અને ગુણ્યા 2. હવે તમે આની અંદર કિંમત મૂકીને કરશો તો તમારો આન્સર આવી જશે / 0.1 × તમે કરશો કેટલી સંખ્યાઓ છે? તો તમે એન કહેશો સર તમારા 6 છે, 6 એની અંદર વેલ્યુ પુટ કરશો તો તમારો 24 આન્સર આવી જશે. એન કેટલા છે? 6 છે, એ ધ્યાન રાખજો, એન 6 છે. તો હવે શરૂઆત કરીએ, આગળ જઈએ તો આગળ યુવી છે. તો યુવી એટલે 2નું આપણે હાઈલાઇટ કરીએ. તો સૌથી પહેલાં હાઈલાઇટ કરીએ એટલે આવું કંઈક પોર્શન હાઈલાઇટ થશે. તો એની અંદર પહેલાં આવશે તો આની અંદર 0 0, પછી આવશે 0, પછી આવશે તમે કહેશો યુવી એટલે ગુણાકાર કરશો હવે 5 6 2 12, પછી આવશે 20 × 6 120, 5 × 3 15. ટોટલ થશે સિગ્મા યુવીનું કરીએ તો કેટલું આવશે? 152. કેટલું આવશે? 152. હવે શરૂઆત કરીએ તો આગળ જઈએ તો હવે એની અંદર યુનો સ્ક્વેર. તો તમે કહેશો કે સર આની અંદર યુનો સ્ક્વેર થશે આનો સ્ક્વેર થશે. તો 2નો તમે કહેશો કે શરૂઆત કરો સર, તો સૌથી પહેલાં 4નો સ્ક્વેર 16, 2નો સ્ક્વેર 4, 1 4 36 અને 9 ટોટલ કરશો એટલે તમે કહેશો ટોટલ સર સિગ્મા યુ સ્ક્વેરનું આવશે 70. જેવો આ પોઈન્ટ પૂરો થશે એટલે તમે કહી શકો કે સર હવે અમારું બેઝિક આખું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે, હવે સૂત્રમાં કિંમત મૂકીએ અને એનો આન્સર લાવીએ. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ બી. તો હવે આપણે આગળ જઈશું જેમાં તમે કહેશો કે સર લખો બી વાય એક્સ. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે, જેની જગ્યાએ આપણે લખીશું બી વી યુ, કેમકે આપણા દાખલામાં આપ્યું છે યુવી વાળું સૂત્ર, એટલે આપણે એની જગ્યાએ યુ વાળું લખીશું, અથવા તો બી પણ લખો, બંનેમાં બધામાં સેમ જ કહેવાય. આગળ જઈએ તો અહીંયા લખીશું એન સિગ્મા યુવી સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોનમાં સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર અપોનમાં લઈશું સી એક્સ અને અહીંયા લઈશું સી વાય. તો એનની જગ્યાએ તમે કહેશો કે સર એનની જગ્યાએ કિંમત મૂકો 6, સિગ્મા યુવી જે છે 152 છે, સિગ્મા યુ જે છે એ તમે કહેશો કે સર 2 છે, સિગ્મા વી છે એ 24 છે. કિંમત મૂકી આગળ હજુ એનની જગ્યાએ 6, યુ સ્ક્વેરની જગ્યાએ તમે મૂકશો સર કેટલા? 70, અને સિગ્મા યુની જગ્યાએ એનો સ્ક્વેર
वाई जे छे यू एले सी वाई जे छे तमे 0.1 हतो अने सी एक्स जे छे ए तमारो आर सी एक्स छे ए तमारो छे 10 अने सी वाई जे छे 0.1। तो हवे आपणे आगळ जईए એની અંદર તમે લખશો કે સૌથી પહેલાં તો ગુણાકાર કરશો 6 × 152, તો તમે કહેશો 912, અહીંયા લેશો ત્યારે 48 થશે, આમાં 106 × 70 એટલે 420 અને એમાંથી -4 સોલ્વ કરીએ તો આગળ તો અહીંયા તમે કહેશો 10 માઇનસ કરીને તમે લાવશો એટલે તમારો આન્સર આવશે 864 અને અહીંયા આવશે 416। ગુણાકાર કરશો 0.1 × 10 કરશો, સોલ્વ કરશો તો તમારો આન્સર આવશે 0.02। બે ડિજિટ સુધી લખીશું એટલે આટલો આન્સર તમારો આવશે, બીનો આન્સર તમારો આવો આવશે। તો હવે આપણે એની વાત કરીએ તો એની ફોર્મ્યુલા તમને ખબર જ છે, વાય બાર માઇનસ બી બી ઇન્ટુ તમે કહેશો સર લખો એક્સ બાર। હવે આપણે વાય બારમાં તમે કહેશો કે સર વાય બારની જગ્યાએ વેલ્યુ પુટ કરીશું, વાય બાર કેટલા લખીશું, તો તમે કહેશો કે સર થોડુંક ઉપર કરીએ તો વાય બાર આપણને ક્લિયર થઈ જશે। વાય બાર જે આપણું 2.4, બી છે 0.02 જે હમણાં લખ્યું, અને એક્સ બાર આપણું પાછું આવશે 93.33। તો તમે કહેશો કે સર એનો આન્સર આપણે મલ્ટીપ્લાય કરવાનું સ્ટાર્ટ કરીએ, તો સૌથી પહેલાં તમે કહેશો 2.4 એની સાથે ગુણાકાર થશે એટલે -1.87, તમે આમાંથી માઇનસ કરશો તો આન્સર આવશે 0.53। જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર વાય કેપની વેલ્યુ લઈએ, વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન્ટુ તમે કહેશો કે સર હવે કેટલા લેવાના છે, અહીંયા એક્સ લેવાના છે, તો એની જગ્યાએ 0.53, બીની જગ્યાએ 0.02 અને એક્સ। આ શું મળી જશે, નિયત સંબંધ રેખાનું સમીકરણ મળી જશે જે તમને ક્લિયર થઈ ગયું। હવે આપણે આગળ જઈશું તો એની અંદર વેલ્યુ પુટ કરીએ, x is equal to તો તમે કેટલા લેશો, x is equal to 80, કેમ કે આપણને દાખલાની શરૂઆતમાં જ આપેલું છે 80, 0.53 પ્લસ 0.02 એક્સની જગ્યાએ મૂક્યા 80। ગુણાકાર અને સરવાળો કરીશું તો એનો આન્સર આવશે 2.13 આવતાની સાથે તમે કહી શકશો કે આની અંદર તમારે લખવું હોય તો તમે લખી શકશો કે 80 કસ્ટમર આવશે તો તમારે 2.13 બ્રેકેટમાં લખ્યું છે 1000માં, કેમ કે આપણને દાખલામાં 1000માં આપેલું છે, 2.13 1000માં જેટલું વેચાણ થશે। આટલું પતે એટલે એક અગત્યની બીજી વાત એ કરવી છે કે તમને હોમવર્ક તમે પ્રેક્ટિસ માટે ઇલાસ્ટિશિયન 4, 5, અને 6 કરી શકો છો, અને એના કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો। અને હવે તમે તમારા સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો તમને 4 વસ્તુ દેખાઈ રહી છે, એક છે પ્લેલિસ્ટ સંભાવનાનું, બીજું છે લક્ષનું, ત્રીજું છે સહસંબંધનું, અને ચોથો જે પોઈન્ટ છે એ આના પછીની વિડીયોની અંદરનું આપણને કન્ટેન્ટ દેખાડી રહ્યું છે। તો તમે એની પર ક્લિક કરીને આગળ તમે એની પર જોઈ શકો છો, અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।